હાજી ખાટા મીઠા કાર્યક્રમનો ભાગ ત્રીજો લઈને અને અંતિમ ભાગ લઈને આપણી પાસે આવી પહોંચી છું. શનિવારનો શુભ શુભ દિવસ 5 ફેબ્રુઆરી 2022, વસંત પંચમી આપણે બરાબર ઉજવી અને હજી ઘણી બધી ઉજવવાના છીએ. થોડું જ્ઞાન મેળવીને માં સરસ્વતીની આરાધના કરીશું શ્રીતિબેનની સાથે. અને આપ સર્વેનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મસાલા વાળી ચા તો પીવાઈ ગઈ, ઘણા બધાએ મને પીવડાવી પણ ખરી, નાસ્તો પણ ઘણો બધો કરાવ્યો. ધન્યવાદ કરું છું આપ સર્વેનો, અને કાર્યક્રમ પસંદ કરવા માટે થઈને પણ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. 92 FM ન્યૂ સાઉન્ડ રેડિયો ઇન એસોસિએશન વિથ શર્મા કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ ના સહયોગથી આપના ઘરોમાં ગુંજાવી રહ્યા છીએ આ કાર્યક્રમ. સ્ટુડિયોનો નંબર છે 0208472-9292. ટેક્સ્ટ કરી શકો છો 0796138777, ને મારી વેબસાઇટ છે www.nusoundradio.com, nusoundradio.com. શ્રીતિબેન, આપણને જે પણ કઈ કહેવાના છે એના બારામાં જો આપને કોઈ પણ સવાલ હોય કે કઈ પણ પૂછવું હોય તો આપ મને ફોન કરી શકો છો, અથવા તો વધારે સારું જો તમે મને ટેક્સ્ટ કરી શકો 0796138777 ઉપર. તો ચાલો વધારે સમય ન બગાડતા હું હવે સીધા શ્રીતિબેનને વેલકમ કરું છું. હેલો શ્રીતિબેન, વેલકમ ટુ ન્યૂ સાઉન્ડ રેડિયો. ધન્યવાદ કિરણબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તમને વસંત પંચમીની ખૂબ ખૂબ બધાઈ, અને બધા દર્શકોને પણ વસંત પંચમીની ખૂબ ખૂબ બધાઈ. I'll start off, I'll play a Mangalacharan. મંગલાચરણ હતું અમારો આલ્બમ લવ અને લાઇટ, પ્રેમ અને પ્રકાશ, જેમના લિરિક્સ આપણા સ્વર્ગીય પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરાબેટીજીના લખેલા છે, અને એમને જ આ કમિશન કર્યું હતું. સો આપણે હવે મંત્રોની વાત કરીએ. વૈદિક મંત્ર અને વાય વી નીડ વૈદિક મંત્રસ આજના દિવસે, આજના દિવસે એટલે આજના યુગમાં અત્યારે. વૈદિક મંત્રો એ સિલેબસ અથવા શબ્દોનો સમૂહ છે જેનો સંપૂર્ણ એકાગ્રત સાથે અને યોગ્ય ઉચ્ચારણ સાથે જપ કરવામાં આવે ત્યારે સર્વત્રિક ઉર્જા અને જાપ કરનારની આધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન લાવવામાં આવે છે અને મળે છે. કોઈને પણ ઘણી અલગ અલગ પ્રકારના મંત્રોની બેનિફિટ્સ મળે છે. જરૂર પડે શકે તેવી તમને પ્રકારની ઉપચાર શક્તિઓ માટે ચોક્કસ વૈદિક મંત્ર મળશે. એક મંત્ર મળશે જે તમને શાંતિ લાવશે, બીજો જે તમને સ્વાસ્થ્ય લાવશે, ત્રીજો જે સંપત્તિ અને સમૃદ્ધિ જેવી ભૌતિક ઈચ્છાઓના અભિવ્યક્તિ માટેના મંત્રો પણ છે. અન્ય વાસ્તુ જે મંત્રોના વિશ્વાસુ જાપ દ્વારા મેળવી શકે છે તે રક્ષણ, સફળતા, પ્રેમ
અને સુખ. મંત્રના વાઇબ્રેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાંથી થોડા મંત્રો અથવા થોડા ઓળખવામાં આવે છે જે ચાવી જેવા હોઈ શકે છે. કી, અ કી ટુ ધ મંત્ર. જો તમે તેનો ચોક્કસ રીતે ઉપયોગ કરો છો તો તે તમારી અંદરના જીવન અને અનુભવના એક અલગ પરિમાણને ખોલાવની ચાવી બની જાય છે. મંત્ર આપની બાહ્ય વાણીને ભગવાનની આંતરિક વાણી સાથે જોડે છે, જે આપના સંવેદનાત્મક કાર્યમાં દૈવી ઈચ્છા લાવી શકે છે. વાણી એ મોટા મોટર ઓર્ગન જ નથી. આપણી વાણી એટલે સ્પીચ ઓર સાઉન્ડ એ કારકમાં વધુ છે, પરંતુ મનની વાણી આપણી ઊંડી ચેતના અને દૈવી શબ્દ સાથે જોડાય છે. મન વિચારોથી બનેલું હોય છે, જે શબ્દ પર આધારિત હોય છે, અને આપણી વાણી મંત્ર એક મંત્ર દ્વારા આપણી અંદરની રહેલી દિવ્ય પ્રકાશને જાગૃત કરી શકે છે અને અવકાશ, દિશા અને અભિવ્યક્તિની મર્યાદા ઉઠી આગળ વધી શકે છે. મંત્ર દ્વારા વ્યક્તિ વિશ્વાન હૃદયમાં દૈવી શબ્દ પર પછી જઈને કોસ્મિક ધ્વનિ અને પ્રકાશનો તરંગો પર સવારી કરવાનું શીખી શકે છે. આ મંત્ર વૈશ્વિક સ્વરૂપ છે, યુનિવર્સલ. તો યોગ જે છે, યોગ માત્ર એવી યોગીઓની ઓળખવાની છે, એ શરીર અને મનથી આગલા વધી ગયા છે, રાઈટ? માત્ર એક મંત્ર લોકો માટે એક જબરદસ્ત કાર્ય કરી શકે છે. પણ એ મંત્રને કઈ રીતે પ્રસ્તુત કરવું, કઈ રીતે બોલવો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એનું ફૂલ બેનિફિટ્સ લેવા વાસ્તે. સો જ્યારે આપને કઈ પણ ઈચ્છા છે તો બધું ધ્વનિ છે, સંપૂર્ણ એક સાઉન્ડ સ્તોત્રમાંથી આવે છે, જ્યાં આવાજાની સંપૂર્ણ સમજ હોય છે. તો જો કોઈ મંત્ર તે પ્રકારના સ્તોત્રમાંથી આવે છે, તે સમજ સાથે અને જ્યારે પ્રસારણ શુદ્ધ હોય છે, તો મંત્ર એક એક અસાર કારક બની જાય છે, રાઈટ? સો અને પણ મંત્ર અને સંસ્કૃતનો શું રિલેશનશિપ છે, એ પણ બહુ મોટી વસ્તુ છે. તો મિત્રો, આપણને કેટલું સરસ સમજાવ્યું કે આપણે મંત્રોચ્ચાર શા માટે કરવો જોઈએ. શુદ્ધ ઉચ્ચારથી જો તમે મંત્રોકરણ કરો તો એની જે અસર થાય છે આપણે સૌ જાણીએ છીએ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ જ્યારે ઉચ્ચારી આપણા મગજમાં કેટલી શાંતિ લાગે છે. તો શ્રુતિબેન આપણને એ જ સમજાવી રહ્યા છે કે મંત્ર જેટલા શુદ્ધ ઉચ્ચારણથી કરીએ એનો વધારે બેનિફિટ થાય છે. વધારે આગળ વધીએ એ પહેલા એક નાનો કમર્શિયલ બ્રેક થઈ જાય આપણે, અને પછી પાછા શ્રીતિબેન સાથે જોડાઈ જઈએ.